वेलकम टू एजुकेटवे यूट्यूब चैनल। आज आप बधा 11 साइंस केमिस्ट्री ना पेपर विषे थोड़ी डिस्कस कर लैसू। हमें अपने फिजिक्स जुड़ू एम अपने के 2-3 हज़ार व्यूज आई गया है फिजिक्स वीडियो ने, तो केमिस्ट्री वीडियो ने तुम लोग जुओ और शेयर करो। आ वीडियो एट्लो ज इम्पोर्टेंट है, फिजिक्स पार्ट टू जल्दी मोकलीस, आज शूटिंग चालू है। जुओ प्रथम परीक्षा केमिस्ट्री पेपर आवाज ए पेपर 50 मार्क्स पेपर है। हम हूँ तमने बधुज प्रोवाइड करूँ छू। हेतुलक्षी जो प्रश्न है ये आवाज है, एट्ल के 10 मार्क्स एमसीक्यू आवश्य बराबर। पछी टूक जवाबी प्रश्नों एटले के 2-2 मार्क्स कुल 6 प्रश्नों पूछाशे, कुल गुण 12 थया। पछी टूक जवाबी प्रश्नों 3 मार्क्स 1 प्रश्न एवा 6 पूछाशे एटले 18 मार्क्स थई गया। पछी विस्तृत जवाबी 5 मार्क्स 1 प्रश्न। हवे क्या कया चेप्टर माथी पूछाशे? सर ए तो अमने कहो कया चेप्टर माथी कयो प्रश्न पूछाशे ए बी कहो। ओके चलो, तो आ जे प्रश्नों छे ए जोई लो। चेप्टर नंबर 1 नी अंदर हमणा थोड़ी वार जोजो वीडियो, वीडियो मोटो छे केम के तमने प्रश्न बधा कही दईशुं अमे, एटले चेप्टर वाइज रसायण विज्ञानी केटलीक पायानी संकल्पनाओ 7 मार्क्स नी अंदर। आ जे चेप्टर छे आमांथी 5 मार्क्स एक प्रश्न पूछावानो छे, रासायणिक बंधन अने आण्विक रचना विभाग बी मां आमांथी एक प्रश्न आवशे अने आ बन्नेमांथी एक आवशे। परमाणुनुं बंधारण आमांथी आवी शके छे अथवा तो उष्मागतिशास्त्रमांथी एक आवी शके छे, पण मोटे भागे परमाणुनुं बंधारणमांथी आवी शके छे बराबर अमुक સ્કૂલોની અંદર। પછી પહેલું ચેપ્ટર 7 માર્ક્સનું, બીજું 11 માર્ક્સનું, ત્રીજું 8, પછી ચોથું 13 માર્ક્સનું, પછી પાંચમું તમારું 11 માર્ક્સનું, એમ કુલ 5 ચેપ્ટરો છે 50 માર્ક્સના છે બરાબર। ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન શું છે? તો ધોરણ 11 સાયન્સ કેમેસ્ટ્રી રસાયણ વિજ્ઞાનની અંદર ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની લિસ્ટ અહીંયા આપણી પાસે હાજર છે। પહેલું ચેપ્ટર છે એમાં ડાલ્ટનનો દળ સંચયનો નિયમ, પછી નિશ્ચિત પ્રમાણનો નિયમ અથવા તો તમારો જે આજે છે નિશ્ચિત સમઘટકનો નિયમ પૂછાઈ શકે છે, ગુણક પ્રમાણનો નિયમ છે, ગેલ્યુસેકનો નિયમ છે, પછી તત્વનું ટકાવાર દળ શોધવાના દાખલા ઇમ્પોર્ટન્ટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ દાખલા છે, કરી લેજો। કાલે 10-15 લોકો એક સાથે કહેતા હતા કે આ દાખલા કહી દેજો। ઓકે, પછી ડાલ્ટનના નિયમની અભિધારણા લખો। તો ચેપ્ટર 1ની અંદર આટલું જ કરવાનું છે, હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર 2। ઓકે, ઉદાહરણ 1.1 જોઈ લેજો, કોયડો 1.5 જોઈ લેજો, બધું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પેપર્સ આપણાથી શો ના થાય જે પણ ઇમ્પોર્ટન્ટ પેપર્સ હોય એ, બટ આ રીતે તમને અમે કહેવાનો ટ્રાય કરીએ છીએ કે આ રીતના તમે દાખલા કરી શકો છો। દાખલા નંબર 6, 17, 29 અને 35 પહેલામાંથી, હો પહેલા ચેપ્ટરમાંથી। હવે બીજાનું અમુક જોઈએ, તો રથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો આલ્ફા કણ પ્રકિરણનો જે પ્રયોગ છે રથરફોર્ડના પરમાણ્વીય નમૂનામાં એ તમને કરવાનો, પછી કોયડા 2.5, 2.6, 2.7, 2.8, 2.12, 2.13 આટલા કરીને જજો, આની બહારનું એકે નહીં આવે બરાબર। પછી જે હાઇડ્રોજનનો રેખીય વર્ણપટ, પછી હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત લખો અને તેના આધારે દાખલા કરજો, આના દાખલા દર વખતે પૂછાય છે। પછી છે તમારો ફોટોઇલેક્ટ્રિક અસર, ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ 12મા ધોરણમાં પણ આવશે, ભૌતિક વિજ્ઞાનની અંદર ફોટોઇલેક્ટ્રિક અસર આવશે, અત્યારથી આવડતી હશે તો કામ લાગશે બરાબર। પૌલીનો નિષેધનો નિયમ છે બરાબર, પછી હુંડ અને પૌલી, હુંડનો નિયમ, પછી આવબાવનો નિયમ, આ 3 કરી લેવાના, હુંડ પૌલી અને આવબાવ 3માંથી એક તો હોય હોય ને હોય લખી જ લેવાનું બરાબર। પછી છે હુંડનો નિયમ, પછી સ્વાધ્યાય કયું? તો કે સર 2.2 થી અહીંયા જુઓ, સ્વાધ્યાય 2.3, 2.4, 2.6, 2.7, 2.9, 2.41, 2.42, આટલું મસ્ત સ્વાધ્યાય પૂછે છે આ લોકો। પછી શું કહે છે? તો કે આ પ્રશ્નો ખાલી કરી લેજો, એસપી અને એફ વિભાગના તત્વો, તો દરેક વિભાગ જો એસ વિભાગના તત્વોમાં કયા કયા આવે, પી વિભાગ કયો છે, એફ વિભાગ કયો છે, તો તમને માહિતી હોવી જોઈએ। પછી વીએસીપીઆર સિદ્ધાંત, અને વીએસીપીઆર સિદ્ધાંત આખો તમને પૂછશે, વીએસીપીઆરનું પૂરું ફૂલ ફોર્મ પણ તમને પૂછી શકે છે 1 માર્ક્સની અંદર, વીએસીપીઆર સિદ્ધાંતની મર્યાદાઓ તમને પૂછી શકે છે, બીજું તમને સંકરણના પ્રકાર પૂછી શકે, કેટલા છે એસપી સંકરણ, એસપી 2 સંકરણ, એસપી 3 સંકરણ, પછી છે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આ બંને છે, આયનીકરણ એન્થાલ્પી અલગ પૂછે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અલગ પૂછી શકે છે, સમજો છો। પછી છે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો જે પરમાણ્વીય ત્રિજ્યા છે એમાં કેવો ફેરફાર થાય છે, તો એક વસ્તુ યાદ રાખજો, આ ડાબી બાજુથી જમણી બાજુ જવામાં ઘણી બધા આવા નાના નાના ક્વેશ્ચન હશે કે આમથી આમ જઈએ તો આ જગ્યાએ કેવો ફેરફાર થાય છે, પેલી બાજુથી આ બાજુ આવીએ તો એ જગ્યાએ કેવો ફેરફાર થાય, આવા પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે। પછી તમારા છેલ્લું
અષ્ટકના નિયમની મર્યાદા આ કરીને જવાનું, પછી બંધન, બંધની ધ્રુવીયતા, બંધ કેમ ધ્રુવીય હોય છે, બરાબર, ધ્રુવીય કેમ હોય છે, કેમ કે તમને ધારો કે આર એક્સ બંધ ધ્રુવીય છે તો કેમ ધ્રુવીય છે, કેમ કે એકની ઉપર નેગેટિવ ડેલ્ટા હોય ને એકની ઉપર પોઝિટિવ વિદ્યુતભાર હોય. આ જે છે ધ્રુવીય કોને કહેવાય, ધ્રુવો, બે ધ્રુવો, એક ધન ધ્રુવ અને એક ઋણ ધ્રુવ હોય જો કોઈ અણુ અથવા પરમાણુ ઉપર, તો એના લીધે જે બંધ છે એ કેવો બને, ધ્રુવીય બને. કેવો બને, તો એ ધ્રુવીય કેમ છે એમ સમજાવવાનું છે. બીજું છે સિગ્મા અને પાઈ બોન્ડ વચ્ચેનો તફાવત આપો, સિગ્મા બોન્ડ શું છે, પાઈ બોન્ડ શું છે, ખબર હોવી જોઈએ ને. ઓકે, પછી છે બોન્ડ હેબર સાયકલ, બોન્ડ હેબર સાયકલ આવડતું હોવું જોઈએ. અને આ છે તમારું કેમેસ્ટ્રી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આની બહાર એક પણ પ્રશ્ન નહીં આવે એની પૂરેપૂરી ખાતરી. તમારી સ્કૂલની અંદર પેપર નીકાળશે તો થોડું અલગ, થોડુંક માઇનોર અલગ હશે, બાકી જો પેપર બધું સંઘ નીકાળશે તો વાંધો નહીં આવે, બરાબર. લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો બીજા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. અને એક બીજી વાત, અમારો નંબર છે આ રહ્યો 9586025890. આ નંબર ઉપર તમારું પેપર અમને મોકલી આપજો. જો સોલ્વ કરતા ના આવડતું હોય તો અમે લોકો સોલ્વ કરીને તમને આ બોર્ડ ઉપર લાઈવ સોલ્વ કરાવીશું. અહીંયા તમારી સ્કૂલનું નામ લખીશું અને તમારી સ્કૂલનું પેપર અહીંયા સોલ્વ કરાવીશું લાઈવ. ઓકે, અને તમને ઘણું બધું બીજું પ્રોવાઈડ કરીશું. થેન્ક યુ સો મચ.